जय स्वामीनारायण। श्री शास्त्रीय स्वामी धर्मप्रसाद दास छे आर्ट्स एंड कॉमर्स कॉलेज में आप सब विद्यार्थी मित्रों स्वागत छे। आज आपणे टीवाई बी ए गुजराती सेम 5 पेपर नंबर 16 एकम 2 एमां आपणे आजे कृतिलक्षी विवेचन विषे अभ्यास करीशुं। विवेचन कोने कहेवाय ए शुं छे ते आजे आपणे समजशुं। विवेचननी प्रवृत्ति घणा लांबा गाळाथी चालती रहेली छे। लगभग एम कही शकीए कि साहित्य सर्जननी साथोसाथ विवेचन प्रवृत्तिनो पण विकास थतो रह्यो छे। उपरांत समयांतरे तेमां घणा फेरफारो पण थता रह्या छे। मुख्यत्वे विवेचन बे रीते थतुं जोवा मळी आवे छे, एक सैद्धांतिक अने बीजुं प्रत्यक्ष विवेचन। आपणे त्यां आधुनिक अनुआधुनिक समयगाळामां प्रत्यक्ष विवेचनना पेटा प्रकारो रूपे घणा नवा અભિગમો આકારિત થયા છે, જેમાં પશ્ચિમના નવ્ય વિવેચનના પ્રવાહમાં એક પ્રવાહ કૃતિલક્ષી વિવેચનનો પણ જોવા મળે છે। આપણે ત્યાં ગુજરાતીમાં પણ અર્વાચીન કાળમાં નર્મદ અને નવલરામથી લઈને આજ સુધી આ પ્રવાહ વિવેચનના અન્ય અભિગમોની સાથે ચાલતો આવ્યો છે। આ કૃતિલક્ષી વિવેચનની સંજ્ઞા સ્પષ્ટ કરવી આવશ્યક છે। ઉપરાંત આ અભિગમ સાથે કેટલીક સમવર્તીય સંજ્ઞાઓ પણ જોડાયેલી છે, તો તેના વિશેનો ખ્યાલ મેળવવો પણ આવશ્યક છે। તેમજ કૃતિ વિવેચન મૂળમાં શું છે તેના વિશેની સમજ સ્પષ્ટ થાય માટે અહીં કૃતિ વિવેચન સંજ્ઞા અને સમપ્રતિ વિવેચનનો ખ્યાલ સ્પષ્ટ કરીશું। આપણે પહેલાં આ પેરેગ્રાફ સમજતા પહેલાં વિવેચન કોને કહેવાય એ પહેલાં આપણે સમજીશું, પછી જે પેરેગ્રાફમાં આપ્યું છે તે આપણે સમજવું। વિવેચન એ સર્જન પછીની અનુગામી પ્રવૃત્તિ છે। વિવેચન સાહિત્યનું એક બહુ જવાબદારીભર્યું ક્ષેત્ર છે। એ શુદ્ધ સાહિત્યનો એક પ્રકાર નથી, પણ શુદ્ધ સાહિત્યની બહુ નિકટનું છે। લગભગ એક સાહિત્ય પ્રકાર ગણી શકાય તેવું આપણે કહી શકીએ। સર્જકતા સાહિત્યની ગુણવત્તા માપવાનું મૂલ્ય ચેતનાઓને સમજવાનું છે, એટલે અમુક સાહિત્યને એમાં શું રહેલું છે એ સમજવા માટે થઈને વિવેચનનું કાર્ય થાય છે। આપણે સંસ્કૃત ભાષામાં પણ ઘણા કવિઓ હતા કે જેમણે વિવેચનનું કાર્ય કરેલું છે। ભારતીય સાહિત્યમાં સંસ્કૃતમાં ભરત, ભામદ, દંડી, આનંદવર્ધન, મમ્મટ, લલ્લટ, કૃતક, ભટ્ટ, નાયક, અભિનવ, ગુપ્ત, જગન્નાથ આદિ કવિઓએ કાવ્ય તત્વની વિવેચના કરી છે। સંસ્કૃતના વિવેચન માટે આલોચના શબ્દ ઉપયોગમાં આવ્યો છે। એવી જ રીતના પાશ્ચાત્ય સાહિત્યમાં પણ પ્લોટો, આરિસ્ટોલ, એલિયન વગેરે વિદ્વાનોએ સાહિત્ય વિવેચન કર્યું છે। આપણે વિવેચન શબ્દ વાપરીએ છીએ એ શબ્દ મૂળ ક્રિટિક ઉપરથી અંગ્રેજી શબ્દ બન્યો છે, જેનો અર્થ થાય છે ન્યાયાધીશ। વિવેચનનું કાર્ય સાહિત્ય કૃતિમાં સારા સારાનો નિર્ણય કરવાનો છે। વિવેચનનું મુખ્ય કાર્ય કલાકૃતિનું અધ્યયન કરી તેને તટસ્થ અને હૃદયતાપૂર્વક મૂલવવાનું છે। વિવેચન એ સર્જન ઉપર આધારિત છે, સર્જન વિના વિવેચનની શક્યતા નથી। કલાકૃતિ એ સર્જનની સંપત્તિ છે। આમાં આપણે જોયું તેમ ઘણા વિદ્વાનોએ વિવેચનનું કાર્ય કરેલું છે, તેવી જ રીતના ગુજરાતી સાહિત્યમાં પણ નર્મદે નવલરામે એ વિવેચનનું કામ કરેલું છે। અર્વાચીન કાળમાંથી જ આ શરૂઆત થયેલી છે, એટલે વિવેચન એ જૂનું જાણીતું છે। અને પ્લસ કહીએ તો કે એ કૃતિને પોતાના ભાવથી જુએ છે, કૃતિમાં શું છે, કૃતિની અંદર રહેલી સામગ્રી, કૃતિની અંદર જે વસ્તુ છે તેને સમજવાનું કામ કરે છે। જ્યારે છાપખાનાઓમાં જે જાય છે ત્યારે જે કૃતિને સમજે છે એમાં જે કામ કરે છે એ મહત્ત્વનું છે। આમાં કૃતિમાં આ બે વિષય આપેલા છે વિવેચનમાં, એક સૈદ્ધાંતિક હોય છે અને બીજું છે એ પ્રત્યક્ષ હોય છે। પ્રત્યક્ષ એટલે કે જે આપણે સામુ દ્રશ્ય જોઈ શકીએ છીએ, પરોક્ષ અને પ્રત્યે તમે અત્યાર સુધીમાં અભ્યાસ કરી ચૂક્યા છો। તો આજે સૈદ્ધાંતિક અને પ્રત્યક્ષ
सैद्धांतिक अने प्रत्यक्ष जे जोई सकवानुं काम छे ए आपणे कृतिने लगतुं छे। जे कोई साहित्य સામું કહે છે આપણે જોઈએ છે એને આપણે મૂલવવાનું છે, જોવાનું છે। સૈદ્ધાંતિક એટલે કે પોતાના વિવેચન કાર્યમાં નિધિ નિયમ પ્રમાણે કરવામાં આવતું કામ એને વિવેચન કહેવામાં આવે છે। જ્યારે બીજું પ્રત્યક્ષ છે એને આપણે જોઈ અને સામેથી અમુક કહેવામાં આવે છે કે આમાં આ કુટી છે, આ છે, તે છે, એટલે પ્રત્યક્ષ વિવેચન એટલે કે રૂબરૂ જોઈને કરવામાં આવતું કામ છે। કાયમ જ્યાં પ્રકાશનો જ્યાં આજે કોઈપણ લેખકો પોતાની કૃતિઓ રચે છે એ કૃતિઓને જ્યારે પ્રકાશનો છાપવાનું કામ કરે છે ત્યાં જે વિવેચનનું માર્ગદર્શન જરૂર પડે છે। કેમ કે કોઈપણ કૃતિ આપણે લખીએ છીએ અથવા કોઈ લેખક લખે છે તો એમાં કોઈપણ જાતની ત્રુટક અથવા ત્રુટિ રહેલી જ હોય છે, તો એ ત્રુટિ દૂર કરવા માટે થઈને જે માર્ગદર્શન આપે છે એ મહત્ત્વનું કામ વિવેચનનું છે। કેમ કે આપણી સાહિત્ય કૃતિમાંથી જે કુટીઓ છે એને દૂર કરવાનું કામ વિવેચન કરે છે। હવે આપણે જોઈશું કે વિવેચન કૃતિલક્ષી વિવેચનની સંજ્ઞા। આપણે જ્યારે કૃતિલક્ષી વિવેચન વિશે ચર્ચા કરતા હોઈએ ત્યારે સર્વપ્રથમ કૃતિ વિવેચન આ પ્રકારની સંજ્ઞા આપણે ત્યાં ગુજરાતી વિવેચનમાં ક્યાંથી અને કેવી રીતે પ્રયોજવા લાગી તેના વિશે જાણવું આવશ્યક બની રહે છે। આપણે ત્યાં સાહિત્યની મોટાભાગની નૂતન વિચારધારાઓ પશ્ચિમી દેશની છે, એ પ્રમાણે આ સંજ્ઞા પણ પશ્ચિમના નવી વિવેચનમાંથી પ્રવર્તમાન બની છે। આ નવ્ય વિવેચન સંજ્ઞા 1911 સાલમાં અમેરિકન વિવેચક જે ઇન સ્મિંગને યોજી હતી, પણ એ વિવેચન સર્જનાત્મક વિવેચન હતું અને આકારવાદી વિવેચનથી એની ભૂમિકા જુદી હતી। પણ ઈસવીસન 1941માં જ્હોન કોન્સ્ટને એમને વિવેચન ગ્રંથ ન્યૂમાં પોતે નવ્ય વિવેચન દ્રષ્ટિના પુરસ્કર્તા છે એની વિધિસરની જાહેરાત કરી। ત્યાર પછી વિશ્લેષણાત્મક વિવેચન, ઓન્ટોલોજિકલ વિવેચન, કૃતિલક્ષી વિવેચન, રસલક્ષી વિવેચન વગેરે જેવી સંજ્ઞાઓનો પ્રયોગ થવા લાગ્યો, જેની સાથોસાથ કૃતિલક્ષી વિવેચન સંજ્ઞા પણ પ્રયોજવા લાગી એમ કહી શકાય। જેવી રીતના મેં તમને કહ્યું તેમ કે કૃતિલક્ષી વિવેચન અથવા વિવેચન શબ્દ જ એ પશ્ચિમી દેશનો છે અને એક સંસ્કૃતિ શબ્દ છે, સંસ્કૃતિમાં તેને આલોચના કહેવામાં આવતું હતું, એવી રીતને પશ્ચિમી દેશમાંથી આવેલો છે। તેમાં પ્લોટોને જે મેં શબ્દ લેખકોના નામ કહ્યા છે તેમ અહીં બીજા બે શબ્દ બીજા બે લેખકના નામ પણ આવ્યા છે। અહીં કૃતિ વિવેચનને અલગ અલગ રીતે જોવામાં આવે છે। જે કૃતિમાં રહેલી જે મૂળ પાઠ વાચક છે, નાટ્ય દિગ્દર્શન છે, સમજ એને સમજાવવાનું કાર્ય જે કરે છે એ કૃતિલક્ષી વિવેચના છે। એ અમુક ભાવ કેમ કે કૃતિલક્ષી વિવેચન છે એ એક એવું પ્રકાર છે કે તેમાં પોતાના ભાવ રજૂ કરે છે। એમાં સર્જક અને લેખક બંને પોતાના ભાવથી જોડાયેલા હોય છે, કેમ કે સાહિત્ય સર્જન કરવું તો સાહિત્ય વાંચનાર સામે પણ હોવું જરૂરી છે। જો લખનાર હોય અને વાંચનાર ન હોય તો સાહિત્ય કશું કામનું આવતું નથી, એટલે કે વાચક અને લેખક બંને મહત્ત્વનું સ્થાન ધરાવે છે, ત્યાર પછી સાહિત્ય બને છે। એટલે તો કહ્યું છે કે સાહિત્ય વિષયક પ્રવૃત્તિ છે, સાહિત્ય સર્જન એ બે છેડાની ભાવક છે। સર્જક સાહિત્ય કૃતિ રચે છે તો ભાવક આ કૃતિનું ભાવન કરે છે। આથી ઉમાશંકર જણાવે છે તેમ સર્જક અને ભાવકનું સાહિત્ય કૃતિમાં સંમતિત થાય છે। સાહિત્ય કૃતિ એ સર્જક અને ભાવકની ગુપ્ત ગોઠડી છે, તેમાં વિવેચનની શી જરૂર। અને આ જે કૃતિ રચે છે જે સર્જક છે અને જે સામે વાચક છે એ પોતે જે વાંચે છે એ પોતાનો ભાવ પ્રગટ કરતું જાય છે, જ્યારે લેખક છે સર્જક છે એ કૃતિની સર્જન કરે છે, એટલે કે એક સાહિત્યની બે છેડા ગણી શકાય છે। એવી જ રીતે આપણે જે રીતે ભાવ બધા ભાવકો છે એટલે કે જે પોતે જે સાહિત્ય વાંચે છે, વાંચન કરે છે, વાચક છે એ પોતે કૃતિનું ભાવન કરે છે, એટલે કે પોતે એમાં પોતાના ભાવ
પ્રગટ કરે છે, જેમ કે જે કૃતિમાં જે રચેલું છે એ પોતે જ કરે છે એવું એને અનુભવ થાય છે. કેટલાક ભાવકો મૂંગે મોઢે કૃતિનો આનંદ મેળવે છે તે હૃદય ભાવકો કહેવાય, પરંતુ કેટલાક વિશાક્ષણ કહેવાય છે. એટલે અમુક છે એ પોતે જે કૃતિ સર્જન થયેલી છે એ પોતે પોતાની રીતે વાંચ્યા જાય છે, પણ કશું પોતે અનુભવતા નથી. અહીં આપણે કૃતિલક્ષી વિવેચનનો જે પેજ છે એમાં અલગ અલગ રીતે એમાં આપેલું છે, કઈ રીતના એના શબ્દ છે, એની સંજ્ઞાઓ છે, કઈ રીતે જોડાયેલું છે તે. અર્થાત ટેક્સચર એટલે કે પાઠ, લખાયેલ કૃતિનો મૂળ પાઠ વાચકને નાટ્ય દિગ્દર્શન સમજણથી અલગ હોય છે. વાચક દ્વારા મૂળ પાઠની વાર્તા તત્વ ઇત્યાદિની અસરિત રહેલો એવો કૃતિનો મૂળ પાઠ વિશ્લેષણ માટે પસંદ કરાયેલો કોઈ ચોક્કસ કૃતિ છે. આ રીતે જોઈએ તો ટેક્સ્ટ મૂળ શબ્દ છે, તેના વિશ્લેષણ તરીકે અંગ્રેજીમાં ટેક્સ્ટ રૂલ શબ્દ પ્રયોજવામાં આવે છે. આ ઉપરાંત આ અલગ અલગ શબ્દથી મંડાયેલો એક જે રીતના સંજ્ઞા અનુભવમાં આવે છે તે અહીં એમના બધા જે ધાતુ છે, જે મૂળ શબ્દ છે તેને અહીં ઉમેરવામાં આવેલો છે. ત્યાર પછી આપણે જોઈએ તો તેનું અલગ અલગ શું વિવેચનનું કામ છે એ બધું આમાં આપેલું છે. તેમાં આપણે જોઈએ તો કૃતિજ્ઞત વિવેચન એટલે સાહિત્ય અભ્યાસ અથવા વિવેચનની એક એવી શાખા કે જેમાં લહિયારો કે છાપનારની તમામ ભૂલોને દૂર કરી કૃતિના અનેક પાઠ મેળવીને તેની તુલના કરી કોઈ ચોક્કસ કૃતિનો સૌથી વધારે માન્ય ગણી શકાય તેવો પાઠ તૈયાર કરવાનો છે. જેમ મેં અગાઉ કીધું તેમ કે આપણે જે કૃતિમાં રહેલું છે કૂટી તેને દૂર કરવાનું કામ કરે છે, એટલે કે તેને કૃતિલક્ષી વિવેચન કહેવામાં આવે છે. અસ્તુ.